ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે બિસ્માર્કમાં. વાવોલ ગામ ખાતે રાખેલી પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલમાં બિલ્ડરે અને ગુંડાએ દેશના વિભૂતિઓનું નામનું જાળવ્યું સન્માન. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની નથી કરાઈ રહી દેખભાળ. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરને હરાજીથી વેચવામાં આવ્યું હતું. ગુડા દ્વારા રૂપિયા ગણવાની લાઇનમાં મૂર્તિને બિસ્માર હાલતમાં છોડી છે. બિલ્ડર દ્વારા પણ મૂર્તિની ના કરાઈ દેખભાળ. પ્લોટ ખરીદનાર બિલ્ડરે પણ મૂર્તિને ખૂણામાં મૂકી કર્યું અપમાન. દેશના વિભૂતિઓને પ્રતિમાઓનું સન્માન જાળવવા સ્થાનિકોએ કરી છે વાત. ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલ ગામ ખાતે રાખેલી પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલમાં બિલ્ડરે અને ગુડાએ દેશના વિભૂતિઓનું નામના સન્માન જાળવ્યું છે. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની નથી કરાઈ રહી દેખભાળ. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરને હરાજીથી વેચવામાં આવ્યો હતો. ગુડા દ્વારા રૂપિયા ગણવાની લાઇનમાં મૂર્તિને બિસ્માર હાલતમાં છોડી છે. બિલ્ડર દ્વારા પણ મૂર્તિની ના કરાઈ દેખભાળ. પ્લોટ ખરીદનાર બિલ્ડરે પણ મૂર્તિને ખૂણામાં મૂકી અપમાન કર્યું છે. દેશના વિભૂતિઓનું પ્રતિમાઓનું સન્માન જાળવવા સ્થાનિકોએ વાત કરી છે. ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલ ગામ ખાતે રાખેલી પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલમાં બિલ્ડરે અને ગુડાએ દેશના વિભૂતિઓનું ના સન્માન જાળવ્યું. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની નથી કરાઈ રહી દેખભાળ. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરને હરાજીથી વેચવામાં આવ્યો હતો. વધુ માહિતી માટે વિરેન મહેતા લાઇન પર જોડાઈ રહ્યા છે. વિરેન, શું છે સમગ્ર માહિતી? સ્વામી વિવેકાનંદની પ્રતિમા ગાંધીનગરમાં બિસ્માર હાલતમાં જોવા મળી હતી. ગાંધીનગર પાસે વાવલ ગામ આવેલું છે, ત્યાં ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેને આજથી વેચવા પ્રતિમા હતી તેની કોઈ ચિંતા કરવામાં આવી નથી. અને પ્લોટ ખરીદનાર બિલ્ડરે પણ જે શોપિંગ જે હતું તે જમીન દોષ કરી દીધું હતું. ત્યાં જે પ્રતિમા હતી સ્વામી વિવેકાનંદની અને પ્રતિમાને પણ પ્લોટના ખૂણામાં મૂકી દેવાઈ હતી. અને દેશના વિભૂતિઓની કઈ કહી શકે આવા સન્માનીય વ્યક્તિની જે પ્રતિમા હોય તેનું સન્માન કરવું જોઈએ, તેને જાળવ્યું કરવું જોઈએ, પુરાણે મૂકી દઈને તેમને વિશ્વમાં જેવી હાલત કરી દેવામાં આવી છે એટલે લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો. જી, આ મૂર્તિ અહીંયા હાલતમાં કેટલા સમયથી છોડવામાં આવી છે? જે ચોક્કસ છે, જે પ્રમાણે જાણવા મળ્યું છે તે પ્રમાણે ગુડા દ્વારા વિવેકાનંદ શોપિંગ સેન્ટર હતું તે ખરીદી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને જે હરાજમાં લેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને શોપિંગ સેન્ટરને તોડીને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે પ્રતિમા હતી તેને પુરાણ આવી હતી, પરંતુ લોકોની નજર પડ્યા બાદ તાત્કાલિક. વિરેન, ગ્રામજનોમાં કેવો રોષ જોવા મળી રહ્યો છે? ચોક્કસ, જે સ્વામી વિવેકાનંદ આવા લોકોની જે પ્રતિમા હોય તેની જાળવણી કરવી જોઈએ, તેનું સન્માન કરવું જોઈએ. પણ તેની જગ્યાએ બિલ્ડર દ્વારા આ પ્રતિમાને કોરાણે મૂકી દેવામાં આવી હતી, બિસ્માર જેવી હાલતમાં કરી દેવામાં આવી હતી, એટલે સ્વાભાવિક છે લોકોમાં રોષ જોવા મળે. અમારી સાથે જોડાવા બદલ આભાર. વાવોલ ગામ ખાતે રાખેલી પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલ ગામ ખાતે રાખેલી પ્રતિમા બિસ્માર હાલતમાં જોવા મળી છે. વાવોલમાં બિલ્ડરે અને ગુડાએ દેશના વિભૂતિઓનું ના જાળવ્યું સન્માન.
ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની નથી કરાઈ રહી દેખભાળ. ગુડા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરને હરાજીથી વેચવામાં આવ્યો હતો.